માંગરોળમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો. કોરોનાના કારણે જે બાળકોના માતા પિતા પૈકી એકનું અવસાન થયું હોય તેવા બાળકોને સહાયના ફોર્મ ભરાયા. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહિત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જૂનાગઢ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ માંગરોળ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક વાલી ધરાવતા બાળકો એટલે કે COVID-19 કોરોનાના કારણે જે બાળકોના માતા પિતા પૈકી એકનું અવસાન થયું હોય તેવા 0 થી 18 વર્ષ સુધીના બાળકો માટે સહાયના ફોર્મ ભરવા તેમજ તે બાબતે માર્ગદર્શન માટે કમિટી હાજરી રહી હતી, જેમાં 85 થી ઉપર જેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. આમ તો આ યોજનાનો લાભ લેવા માટે જૂનાગઢ જવું પડતું હોય છે, તેથી કમિટી દ્વારા બાળકોના હિતને ધ્યાને લઈ વધુ હેરાન ન થવું પડે તેથી આ આયોજન માંગરોળમાં કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં દરેક તાલુકા મથકમાં આવી સુવિધા ગોઠવવામાં આવશે તેવું જણાવેલ હતું. આ પ્રસંગે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સામૈયા સહિત CWC કમિટીના જયરાજસિંહ બારબોરીચા, રમેશભાઈ કુકડિયા, કનકબેન વ્યાસ, જીતેન્દ્રભાઈ પનારા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. આજે અમે માંગરોળ સર્કિટ હાઉસમાં જે કોરોના કાળ દરમિયાન કોઈ પણ એક વાલીનું અવસાન થયેલ છે અને 18 વર્ષથી નીચેના બાળકો છે તો તેના ફોર્મ ભરવા માટે અને અમારી CWC કમિટી સમક્ષ બાળકોને હાજર કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત છે, અમારી આખી કમિટી અને અમારો સ્ટાફ, કે જેથી કરીને બાળકો નાના નાના બહુ નાના નાના બાળકો છે. અમે 2 દિવસથી જૂનાગઢ બેસીએ તો બહુ નાના બાળકો આવે છે અને 5 મહિનાનું હોય, 3 મહિનાનું હોય, એટલે બાળકો હેરાન ન થાય એના માટે થઈને અમે દરેક તાલુકા મથકે આવું ગોઠવવાના છે કે જેથી કરીને માણસો જૂનાગઢને ધક્કા ન થાય અને બાળકોનો હિત સચવાય. રાજ્ય સરકારનો અમે આખી કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનીએ કે જે કોરોના કાળમાં જે ખરેખર જેના કમાવનાર છે એ ચાલ્યા ગયેલ છે ત્યારે દરેક બાળકને 2000 રૂપિયાની સહાય કરી છે.